સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરતપુરા ગામનો ખેડૂત આત્મનિર્ભર બન્યો છે. ખેડૂતે કંટાળીને હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે અને દિવસનું 300 કિલો ગોળનું ઉત્પાદન ખેડૂત કરી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સુરજપુરા ગામનો ખેડૂત આત્મનિર્ભર બન્યો છે. ખેડૂત 2 વીઘા જમીનમાં શેરડીનું વાવેતર કર્યું હતું, પરંતુ યોગ્ય બજાર ભાવ ન મળતા ખેડૂતે કંટાળી હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે અને દિવસનું 300 કિલો ગોળનું ઉત્પાદન ખેડૂત કરી રહ્યો છે. સુરજપુરા ગામનો ખેડૂત પંકજભાઈ અમૃતભાઈ, ખેડૂતે 2 વીઘા જમીન શેરડીનું વાવેતર કર્યું, પરંતુ યોગ્ય બજારમાં ભાવ ન મળતા ખેડૂતે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું. દિવસનો 300 કિલો ગોળનું ઉત્પાદન ખેડૂત કરી રહ્યો છે. શેરડીનું વાવેતર કર્યું હતું, જેને લીધે 15-20 હજાર ખર્ચનું વાવેતર તે સમય કર્યું હતું. જ્યારે શેરડીનું ઉત્પાદન સમય આવે ત્યારે ક્વિન્ટલ ભાવ 4000 થઈ જતા ખેડૂતના ઘરના પૈસા મૂકવામાં આવે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું. સમય યોગ્ય પોષણ ભાવ ન મળતા પંકજભાઈએ કંટાળી ગયા હતા અને જોકે તેમને હિંમત હાર્યા વગર આત્મનિર્ભર થવાનું નક્કી કરી લીધું અને શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનો પ્લાન કરી નાખ્યો. હાલ રોજનો 300 કિલો ગોળ બનાવે છે. વિશાલ પટેલ, જેડેશ ટીવી, ગામપુરી. શેરડીનું વાવેતર ગયા વર્ષે પહેલા મહિનામાં વાવેતર કરેલું હતું, જે 4x3 વાવેતર કર્યું હતું અને જે 86-032 કરીને વેરાયટી છે એ વેરાયટીનું વાવેતર કરેલું હતું અને ખુલ્લા પાણીમાં વાવેતર કરેલું હતું અને દર પાણીએ જીવામૃત આપેલું અને એના દ્વારા શેરડીનું ઉત્પાદન સારામાં સારું થયેલું છે. કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો નથી આમાં અને આ શેરડી 12 મહિના પૂરા થઈ ગયા. એના પછી લાયા પછી અહીંયા એનું કટિંગ મજૂરો દ્વારા કટિંગ કરીને અને સીધું અહીંયા ખેતરમાં બાજુમાં કોલું નાખેલું છે એ અહીંયા લાવીને ટ્રેક્ટર દ્વારા આ મશીન જે છે એ મશીનમાં એનું પિલાણ થાય છે અને પિલાણ કર્યા પછી સીધો રસ મોટા તવેતામાં જાય છે અને એમાંથી જે એનું 2-3 કલાક સુધી પ્રોસેસ છે એ પ્રોસેસ પૂરી થયા પછી ગરમ કરીને અને એમાંથી કચરો સાફ કરવા માટે અંદર ભીંડી નાખવામાં આવે છે, ભીંડીનો રસ, જેથી કચરો બધો સાફ થઈ જાય અને પ્યોર હાઇજેનિક રીતે એની પ્રક્રિયા કરવામાં આવે છે અને એને થોડા સમય પછી એનો 1 કિલોનો જે ગચ્ચો, જે કિલો ગોળનો ગચ્ચો થાય છે એ કિલો ગોળ 180 રૂપિયા કિલો અમે વેચાણ કરીએ છીએ અને આ આજુબાજુ લોકો અહીંયાથી જ લઈ જશે, ઘરેથી પણ ગોળ લઈ જશે અને ખાવામાં બહુ મીઠું હોય છે. આમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરેલો નથી એટલે ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે છે. વીઘા કેટલું થાય છે અંદાજે ઉપજ? વીઘા 1000 કિલોથી 1200 કિલો ગોળ નીકળે છે અને 80 રૂપિયા ગોળ નીકળે એટલે એમાં કોઈ ખર્ચો બીજો થતો નથી, કારણ કે આમાં દવાઓ અને રાસાયણિક ખાતર કશું વાપર્યું નથી, ફક્ત જ ગાય આધારિત જીવામૃત ને બધું વાપરેલું છે એટલે આમાં બીજો કોઈ ખર્ચ થતો નથી. જીવામૃત આપે સિવાય એટલે પૂરેપૂરો પ્રોફિટ જ છે. આ જે મજૂરી થાય, જે એક લેબર ખર્ચ, એ જ બીજો કોઈ ખર્ચો થતો નથી. લેબર અંદાજે લેબર ખર્ચો કેટલો થાય છે? લેબર ખર્ચ બી 15000 રૂપિયા થાય છે, કટિંગ કરવાનું, મજૂરીની આ બીજું બધું.